દરિયા જેવું દિલ છે જેનું, પરોપકારથી ઉજળું જેનું નામ, મમતા ભર્યો ભાવ જેનો, એવું જેનું માન, ખાનદાનીનો વારસો એવો, ઉજ્જવળ જેના કામ, શ્રદ્ધા કેરો દીપક મારો એવો લોકોનો વિશ્વાસ, આવા ખારા પટમાં ચઢાડતો સેવાનો સૂરજ આમ, દિવસ હોય કે રાત, તાપ હોય કે વરસાદ, સાથે મળીને દૂર કરીશું દરેક સંતાપ. આવા દ્રઢ મનોબળ અને પરોપકારની ભાવનાઓનો સંગમ એટલે આપણા લોકલાડીલા શ્રી કરણભાઈ ભગવાનભાઈ બારૈયા ઉર્ફે પટેલ શ્રી. વર્ષ 1962ની 31 જુલાઈના રોજ જાફરાબાદના એક સામાન્ય ખેડૂત પરિવારમાં શ્રી ભગવાનભાઈ અને શ્રી લક્ષ્મીબેનના ઘરે કરણભાઈનો જન્મ થયો. નાનપણથી જ ખેત ભજનો સાંભળીને મોટા થતા કરણભાઈ પિતાને ખેતરે પાણી વાળવામાં અને જમીન ખેડવામાં મદદ કરતા, પરિવારને ખેતીવાડીના કામોમાં મદદ કરવાની તાલાવેલીએ બાળપણથી જ તેમને જમીન સાથે જોડી રાખ્યા. જાફરાબાદની કુમાર શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવી નાની ઉંમરે જ તેઓ સ્થાનિક કંપનીમાં માઇનિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરીએ લાગ્યા. પરિવારની જરૂરિયાત અને યુવાન લોહીમાં દોડતી ઉદ્યોગ સાહસિકતાના બળે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. કંઈક કરી બતાવવાની જીદ હોય તે મહેનત કરવામાં ક્યારેય પાછા પડે? અથાગ પરિશ્રમ અને ઉદ્યમશીલતાથી કરણભાઈએ આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન, મરીન લોજિસ્ટિક જેવા વ્યવસાયિક ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે. બાળપણથી જ રાષ્ટ્રહિત અને ધર્મ પ્રત્યેના કર્તવ્યથી સભાન કરણભાઈ વર્ષ 1990માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાયા. એક સાચા સમાજસેવક તરીકે દિવસ હોય કે રાત, ઠંડી હોય કે ગરમી, તે જોયા વગર લોકસેવાના નિરંતર કાર્યો કર્યા અને 1990માં જ કરણભાઈને વિશ્વ હિન્દુ પરિષદ જાફરાબાદના પ્રમુખ બનાવવામાં આવ્યા. વર્ષ 1992માં કરણભાઈને જાફરાબાદ કોળી સમાજના પ્રમુખની સક્ષમ જવાબદારી સોંપવામાં આવી અને સમાજના પટેલશ્રી બન્યા. ત્યારથી કોળી સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી પૂર્ણ અંતઃકરણથી નિભાવી રહ્યા છે અને દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જો લોકોના જીવન ધોરણ સુધારવા હોય તો પાયાના સ્તરેથી કાર્યોની શરૂઆત કરવી પડે અને આવા લોકસેવાના હેતુ સાથે લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા કરણભાઈ વર્ષ 1993માં પ્રથમ વખત જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. તેમની નિખાલસ કામગીરીને વધાવતા વર્ષ 1998માં બીજી વખત જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ પદે તેઓ ચૂંટાયા. જેમનો હેતુ જ લોક કલ્યાણ હોય તેમને જનતા મત આપી કેમ ન ચૂંટે? આના જ પરિણામ સ્વરૂપ વર્ષ 2003માં તેઓ સતત ત્રીજી વખત જાફરાબાદ નગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા અને પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા વિકાસ કામો દ્વારા જનકલ્યાણને પ્રાથમિકતા આપી. વર્ષ 2011માં કરણભાઈ ટીંબી ગામના સરપંચ તરીકે ચૂંટાયા. અહીં પણ તેઓએ અનેકવિધ વિકાસના કાર્યો કર્યા. મહી યોજના અંતર્ગત ઘર ઘર સુધી પાણી, જ્યોતિગ્રામ યોજના, વરસાદી પાણીના નિકાલ માટે ડિસ્ચાર્જ લાઇન, રાજીવ ગાંધી કમ્યુનિટી હોલનું નિર્માણ જેવા અનેક કામોનો શ્રેય તેમને જાય છે. વર્ષ 2016માં કરણભાઈએ જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખનું પદ સંભાળ્યું અને લોકોની પ્રાથમિક જરૂરિયાતના કામોને વાચા આપી. સાથે નવી તાલુકા પંચાયતના બિલ્ડિંગનું આયોજન પણ કરવામાં આવ્યું. એક સાચો સેવક આફતને અવસર તરીકે સ્વીકારી જેમ મદદે પહોંચે તેમ 2016ની અતિવૃષ્ટિ સમયે કરણભાઈએ ગામોમાં અઢળક રાહતના કામો કર્યા. કોરોનાના કપરા સમય દરમિયાન લોકોની વતન વાપસી માટે બસની વ્યવસ્થા તેમજ રાશન કીટોનું વિતરણ કર્યું. વિનાશક તાવ તે વાવાઝોડા જેવી આફતમાં પણ લોકો સાથે અડગ ઉભા રહ્યા. આવા અવિરત સેવાના કામોને પોતાની પ્રાથમિકતા બનાવીને પટેલશ્રીએ સામાન્ય જનતા માટે ઘણા કાર્યો કર્યા છે. સ્થાનિક યુવાનોને કંપનીઓમાં રોજગાર મળી રહે એ માટેના સફળ પ્રયત્નો, માછીમારોના જીવન ધોરણમાં સુધારાના લક્ષ્ય સાથે માછીમાર ડેવલપમેન્ટ ટ્રસ્ટની સ્થાપના, કન્યા વિદ્યા સહાય અંતર્ગત ભવ્ય લોક ડાયરાનું આયોજન જેમાં કન્યાઓના ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, લોકોના સ્વાસ્થ્યની સંભાળ માટે
ગામડે ગામડે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન, જરૂરિયાતમંદ લોકોના આકસ્મિક કે વ્યવહારિક ખર્ચમાં સહભાગી બનીને ફ્રી એમ્બ્યુલન્સ, મેડિકલ બિલ, લગ્ન પ્રસંગ જેવા કાર્યોમાં અગ્રેસર યોગદાન. વર્ષ 2019માં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીના નેજા હેઠળ કરણભાઈ બારૈયાને અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી સંગઠન દ્વારા અમરેલી જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા. તેમની સક્ષમ કામગીરીને બિરદાવતા વર્ષ 2022માં બીજીવાર પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી. હંમેશા લોકો માટે અને લોકો સાથે અડધી રાત્રે પણ ઉભા રહેતા શ્રી કરણભાઈ બારૈયા પોતાના લોકોના રૂંધાતા વિકાસને વેગવંતો બનાવવા, સ્થાનિક સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવા રાજુલા, જાફરાબાદ, ખાંભાના લોકોની ચાહના અને આગ્રહથી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પોતાની ઉમેદવારી નોંધાવી છે. લોકોના અડગ વિશ્વાસ અને અકલ્પનીય પ્રેમને કરણભાઈ બારૈયા જવાબદારી સમજી વચન આપે છે કે રાજુલા, જાફરાબાદ અને ખાંભાના સર્વાંગી વિકાસ થકી નાગરિકોનું જીવનધોરણ શ્રેષ્ઠ બને તે માટે દર વર્ષે વિધાનસભાના દરેક તાલુકામાં 5 સ્માર્ટ વિલેજ બનાવવામાં આવશે, જેમાં આયોજનબંધ કેનાલ, તળાવ, સ્માર્ટ સ્કૂલ, સ્વચ્છતા બગીચા સાથે વિવિધ વિકાસના કાર્યો થશે. સ્થાનિક યુવાનોના રોજગાર માટે આપણા વિસ્તારની કંપનીઓમાં અનામતની જોગવાઈ, ખેડૂતો માટે આધુનિક પ્રશિક્ષણ કેન્દ્ર અને ખેત ઉત્પાદન સમિતિઓનું નિર્માણ, જેમાં ડ્રોનથી દવાઓનો છંટકાવની તાલીમ, નવા આધુનિક બિયારણ, ખેતી આધારિત વ્યવસાયોની શરૂઆત જેવી વિવિધ યોજનાઓ પર ભાર, પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન જેમાં પશુ દવાખાના, નવા ડેરી ઉદ્યોગની શરૂઆત, આ વ્યવસાયને લગતું આધુનિક માર્ગદર્શન, માછીમારો માટે ઓળખ કાર્ડ, સલામત અને હેલ્થ પોલિસી, યુવાનો માટે માછીમારી વ્યવસ્થાને સંલગ્ન સર્ટિફિકેટ ટ્રેનિંગ કોર્સ તથા વિશેષ દરિયાઈ એમ્બ્યુલન્સ અને માછીમારી પ્રવૃત્તિને આધારિત ઉદ્યોગોનો વિકાસ. રાજુલા, જાફરાબાદમાં દરેક કંપનીઓ માટે ભૂગર્ભ જળના ઉપયોગ પર પ્રતિબંધ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ માટેની યોજનાઓને પ્રાથમિકતા, મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગ અને સખી મંડળ થકી મધ્યમ અને લઘુ ઉદ્યોગોનું નિર્માણ, એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોનું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલથી પ્રોત્સાહન, સ્માર્ટ સરકારી શાળાઓ અને આંગણવાડીઓનું નિર્માણ, હોસ્ટેલ અને સ્પોર્ટ્સ એકેડેમીનું નિર્માણ, સરકેશ્વર બીચ, ધારેશ્વર મહાદેવ, રાજુલા રિવરફ્રન્ટ, હનુમાન ગાળા તેમજ અન્ય પ્રવાસન સ્થળોનું ડેવલપમેન્ટ, ગામ સાથે જોડાતા મુખ્ય રસ્તાઓનું નવીનીકરણ અને ગામની મુખ્ય જરૂરિયાતોને પ્રાથમિકતા. શ્રી કરણભાઈ બારૈયાના નેતૃત્વમાં આ બધું જ શક્ય બનશે અને દરેક નાગરિકનું જીવનધોરણ શ્રેષ્ઠ બનશે. આવો સ્થાનિક સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવીએ. આવો જમીન સાથે જોડાયેલા અને આપણી વચ્ચેના આગેવાનને પસંદ કરીએ. 1 ડિસેમ્બર 2022 ગુરુવારના રોજ કુકરનું બટન દબાવી શ્રી કરણભાઈ બારૈયાને મત આપીએ, ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ, કરણભાઈ બારૈયાને જંગી બહુમતથી વિજયી બનાવીએ. મારો મત સક્ષમ નેતૃત્વને, મારો મત કરણભાઈ બારૈયાને.